પ્રથમ કરબદ્ધ પ્રાર્થના, અડધો મિનિટ માટે પરમાત્મ નામ સંકીર્તન કલો કેશવ કીર્તનમ, શબ્દ બ્રહ્મની આરાધના કરી વ્યોમંડળ ભરી દઈ, તાકી ધરાતલ પર શાંતિથી જીવી શકાય, જીતી શક્તિ સ્થિર થાય. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, 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 રાઘવ બોલો, હરિ માધવ બોલો, માધવ બોલો, હરિ માધવ બોલો, શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરવૈ નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદ્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવૈ નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુર્પદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષમૂલમ ગુરુર્કૃપા. વ્યાસપીઠ પર દિવ્ય પ્રકાશમાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ વક્તા મહોદય, મંચાસીન સમ ઉપસ્થિત પૂજ્ય આત્મીય શ્રદ્ધેય રઘુબાપુ, સંતવૃંદ ભૂરી ભૂરી નમસ્કાર, સન્મુખ બિરાજમાન આપ સૌ ધર્માનુરાગીઓ નમસ્કાર. સત્કથાનું પાન અને ગાન કરવાથી અંતકરણ વિશુદ્ધ થાય છે. સચ્ચરિત્રનું પાન કરવાથી મનુષ્યનું જીવન પવિત્ર થાય છે. માનવ જીવનની પૂર્તિ માટે સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે. શબ્દને સમજો, સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે અને સંત સંગથી જીવન ચારિત્રવાન બને છે. જીવનનો અર્થ એટલો જ નહીં, જી એટલે જીવું, વા એટલે બધું, ન એટલે નાશ પામવું. એ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ જલસા કરો, યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, પછી ક્યાં કોઈ ઉઘરાણી આવવાનું છે, એ જીવન નથી. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, એ આ ગ્રંથની અંદરથી તમને મને પ્રાપ્ત થશે. ભાગવતે ભક્તિ જ્ઞાન વૈરાગ અને તિદિક્ષાનો ભણવા ગણવા અને વણવા અને તરવાનો આ ગ્રંથ છે. એ તમે ગ્રંથ મસ્તિષ્ક ઉપર મૂકી નાખા, ગામમાં જાહેરમાં ઢોલવાજા બેન્ડવાજા વગાડતા વાજતે ગાજતે આવ્યા, તમે જગતમાં જાહેરમાં એકરા કર્યો કે આ ગ્રંથિનું ભેદન કરવાવાળો ગ્રંથ છે. આ ગ્રંથિ વિદ્યુત ગ્રંથિ છે અને વિશુદ્ધ બનાવી દે, શાર્પનેસ વાળી બનાવી દે. જે ગ્રંથિમાં ખોટી ગાંઠો વળી ગઈ છે, મમત્વ ભાવવાળી, મમતા મમેતિ બંધનમ, મમતા મમેતિ બંધનમ, એમ વેદવ્યાસજીએ કીધું અગ્નિપુર, તો તમે હું વિચાર કરી દેવી પુરાણનો એ સાર છે. આ ગ્રંથિનું ભેદન ગ્રંથ, તમે ને મેં જાહેરમાં એકવાર કર્યો કે આ કૃષ્ણ ચરિત્ર અમારે શિરોધાર્ય છે, આમાં ખાતા શીખડાયું, જીવતા શીખડાયું, પ્રેમ કરતા શીખડાયું, જીવનની અંદર મનુષ્ય જીવનને ચરિતાર્થ કરવા માટેનો સરળ અને સચોટ માર્ગ પ્રેમ. પ્રેમ, લવ ઇઝ ઓલવેઝ વન વે, પ્રેમ કાયમ એક તરફી જ હોય છે. પ્રેમની અંદર અપેક્ષા રાખીએ એટલે કક્ષા ગુમાવવાનો વારો આવે. પ્રેમ છે એ અનકન્ડિશનલ સરેન્ડર લાઈફ છે. પ્રેમ જો સાચો હોય તો રહેમ ઉતર્યા વગર રહે નહીં, અને પ્રેમમાં જો ચરમ પ્રેમ હોય તો મર્મની અનુભૂતિ થાય નહીં અને વહેમ કોઈ દિવસ દૂર થાય નહીં. આ જીવન છે. એટલા માટે કુચા પરિવારે પિતૃના મોક્ષાર્થમાં, અરે આ ખાલી પિતૃના મોક્ષ માટેનો ગ્રંથ નથી, આખા વિશ્વ પાસે આખા વિશ્વનો સંહાર કરી નાખે એટલી બધી એટોમિક એનર્જી છે. આખા વિશ્વનો સંહાર કરી નાખે એટલી મહાસત્તાઓ પાસે, આપણા દેશ પાસે એટોમિક એનર્જી છે. પણ વિશ્વમાં એક જ એવો આ દેશ છે કે જેની પાસે મૃત્યુના ભયમાંથી મુક્ત કરાવી દે એવો આ ગ્રંથ છે. તમે વિદિત્વા મૃત્યુમેતિમામ નન્યબંધા વિદ્યતે નાય. પરીક્ષિતનું ગર્ભમાં
શસ્ત્રથી રક્ષણ કર્યું. શરીરનું રક્ષણ શસ્ત્રથી થાય, શરીરનું રક્ષણ વસ્ત્રથી થાય, શરીરનું રક્ષણ સાત્વિક આહારથી થાય. પરીક્ષિતના શરીરનું ભગવાને ગર્ભમાં રક્ષણ કર્યું શસ્ત્રથી, પરીક્ષિતના માનસનું ભગવાને રક્ષણ કર્યું શાસ્ત્રથી. યોગ વાસિષ્ઠકાર એમ કહે છે, સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. વિચાર એ ભવસાગરનું પરમ ઔષધ છે. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, કર વિચાર તો પામ. આ દેશ પોઝિટિવ એટીટ્યુડ વાળો છે. આ દેશના ઋષિમુનિઓના વિચારો ટોટલી હકારાત્મક છે. એનો અર્થ એવો નહીં કે આ દેશના ઋષિમુનિઓ સંતો સદાચારી પુરુષો સજ્જનો હિજડા છે. ના, અહીં વિષ્ટિન ગોષ્ઠી ગિર્યા પછી જો માણસ શાસ્ત્રની વાત સ્વીકારે નહીં તો અહીં શસ્ત્રનો પ્રયોગ થાય છે. એને ધર્મયુદ્ધ કહેવાય છે. કહો પાર્થને ચડાવે બાણ, હવે નક્કી યુદ્ધ હે જ કલ્યાણ. આ સ્થિતિ છે. એટલા માટે આ ગ્રંથ જાહેરમાં આ પારાયણ છે. સત્ય પરાયણ થવા માટે તમેનું વ્યસન પરાયણ છે, તમેનું ફેશન પરાયણ છે, તમેનું વસ્તુ અને વિષયલક્ષીની વૃત્તિઓથી પરાયણ છે, ઈશ્વર પરાયણ છે. હુ હેઝ નો સેકન્ડ થોટ એટ ઓલ, જેને બીજો વિચાર જ ન આવે, દૂજો નાહી. જેના ચિત્તની અંદર કૃષ્ણ છે, જેના ચિત્તની અંદર રામ છે, એનું જ હિત થાય. જેના ચિત્તમાં ભગવાન હોય, વસ્તુ અને વિષય નહીં. ગોપીઓના ચિત્તમાં વસ્તુ નથી, વિષય નથી, મોહ નથી, રાગ નથી, દ્વંદથી મુક્ત છે. એટલે તો અનુરાગ છે એનો. ચિત્ત પ્રેમ રસથી લબાલબ ભરેલું છે. રસો વેશ બ્રહ્મા, એને રસ પીધો છે એટલે ગોપીઓ સરસ થઈ ગઈ છે. આપણે રસ નથી પીધો એટલે આપણે હરસ ને ઉધરસ હેરાન કરે છે. એટલા માટે આપણે હરિરસ પીવા માટે અહીં ભેગા થયા છીએ. આપણે રસ પીવાનો છે. ભદ્રન કરણે બી શૃણુયામ, આ કાનથી તમારું ભલું થાય. કો હતી બધી રહે એમ શંકરાચાર્ય ભગવાને કીધું. આજે અક્ષય તૃતીયા યુગાબ્દ તિથિ, સતયુગનો પ્રારંભ આજથી થયેલો. ભગવાન પરશુરામનું પ્રાગટ્ય આ યુગાબ્દ તિથિ છે. આજે અક્ષય તૃતીયા છે. સુંદર મજાનો માહોલ, પિતૃનો મોક્ષ, આ પરિવર્તનનો શંખનાદ છે. આ દેશ કૃષિ અને ઋષિ સંસ્કૃતિનો છે. કૃષ્ણે કામ અને અર્થની પ્રધાનતા વાળું ચરિત્ર પર બતાવ્યું. ભગવાન રામે ધર્મ અને મોક્ષના ચરિત્ર વાળું બતાવ્યું. ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ દેશના માણસોએ જો કૃષ્ણને સમજ્યા હોત તો આ દેશની તંદુરસ્તી કોઈ પણ ક્ષેત્રની બગડે જ નહીં. વિશ્લેષણ નહીં, આ દેશના કોઈ પણ ક્ષેત્રની તંદુરસ્તીમાં વિકાર જાગ્રત ન થાત, કોઈ શિકાર ન કરી શકે જ ને. આપણો અધિકાર કોઈ જગતના ગુરુનો છે, છીનવી શકે જ નહીં. આ કૃષિ સંસ્કૃતિ કર્ષ ખેંચે કૃષ્ણ. આ દેશમાં આઝાદી પછી બે ત્રણ લીટીઓનું ધ્યાન રાખવાની જરૂર હતી. શિક્ષણમાં ગાનું બાનું ધ્યાન રાખ્યું હોત તો ઘા કરનાર કોઈ પેદા થાત જ નહીં. બાનું ધ્યાન રાખ્યું હોત તો ઋષિ સંસ્કૃતિ બચે. ગર્ભના પુષ્પન સંસ્કાર. માતાઓ, યુનોએ અત્યારે જખ મારીને સ્વીકાર્યું છે કે આલરડા ગાવા જ પડશે. બાળક ગર્ભમાં હોય ત્યારથી તૈયાર થાય. બિન રામદરા રાષ્ટ્રના વર્ગમાંથી તૈયાર ન થાય. અહીં તો બોલતા ને વાંચતા ને લખતા આવડે, જીવન બનાવતા ન આવડે. જીવન માતાના ગર્ભમાંથી બને. અને માતાઓ એ પુષ્પન સંસ્કાર. પીપળાને આટા મારવા પાછળ સાયન્સ છે. ટોટલી ઓક્સિજન, વિશ્વમાં એક જ એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન પૂરો પાડે છે. આપણે વિષયાંતર કરવું નથી. માટે માતાઓને મારી વિનંતી છે, આ દેશ મિરર લાઈફ નહીં, મેડિટેશન લાઈફનો દેશ છે. આ દેશ બેંક બેલેન્સ નહીં, માઇન્ડ બેલેન્સનો દેશ છે. એટલે માતાઓ, કંપનીવાળા જો એની પ્રોડક્ટની ગેરંટી આપી શકતા હોય તો તમે જન્મ આપેલી પ્રજાની ગેરંટી આપી શકો છો કે ધર્મનું આચરણ કરશે, ગાયનું રક્ષણ કરશે, એ રાષ્ટ્રપ્રેમી બનશે, એ વડીલોનો આદર કરશે, એ મા બાપને પ્રેમ કરશે. ધર્મ એટલે શું? મંદિરમાં ચોખા નાખી દેવાય? ધર્મ એટલે અમને હાર પહેરાવી દેવો અને શાલ ઉડાડી દેવો? ના. ધર્મ એટલે તારી બાને પહેલા ભેગે લાગ, તારા બાપને ભેગે લાગ, તારા ભાઈનું દેણું ભરી દે, પછી મંદિરમાં 5 રૂપિયા નાખ. તારી પ્રજાને પોઝિટિવ એટીટ્યુડ. એ ખોળામાં હોય ત્યારે નવરાઓ ધવરાઓ ખવરાઓ સુવરાઓ ત્યારે હારા હાલરડા ગા હુજા મરરો બાવ આવ્યો. અમે શું બગાડ્યું તમારું? અમે નો અદભત તમારા ભૂખા નીકળી જાત. સંત નો સંસારમાં જળી જાત. બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં ઠારટ ઠામો ઠામ. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે. આ સંતની તાકાત છે. એટલા માટે માતાઓને મારી વિનંતી છે, એક સ્ત્રી જાગ, વિવેકથી જાગૃત થયેલી સ્ત્રીની કુખમાં સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વનું સુખ હોય છે. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. આ દેશમાં ચિત્રની કોઈ કિંમત નથી. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ જો પવિત્ર હોય તો જખ મારીને પગે લાગવું પડે. હનુમાનજીને ગણપતિને મોઢામાં ક્યાં ઠેકાણું છે? એવા આપણા છોકરા હોય તો હક પણ ન થાય. બાબુ કોઈ જોવા આવે?
પણ આપણે આને પગે લાગી છે કે હનુમાનજી, કારણ એની પાસે કેરેક્ટર પાવર છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે અસ અભિમાન જન જાય ભોરે, નશો છે. એક જ વાર જીવનમાં નશો કરવો, અને એવો કરવો કે નશો લક્ષ સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉતરે નહીં, આને નશો કહેવામાં આવે. અમે કોલેજમાં ભણતા, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્નાતક છું, પીએચડી થયેલો, અને ગુજરાત રાજ્યના મોટામાં મોટા તીર્થધામનો ઇમ્પ્રુવડ મહેન છું, મોટા ગોપનાથ. જન્મથી જ વર્ણાનામ ગુરુ. આ સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. કૂચા પરિવારે પોતાની સંપત્તિ અને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કામે લગાડી છે. આ દેશની પ્રજાને વિચારની જરૂર છે. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, વસ્તુ ગમે એમ મેળવી શકાશે પુરુષાર્થ કરીને, બાકી કેમ વાપરવી એના માટે તો વિચાર જોશે. પૈસા માટે ન દોડાય બાપુ, નારી ચોકડી ઊભા રહી અને લૂંટી લેવાય પૈસા. પૈસા હાટું જિંદગી નો વેડફી નખા. પૈસા માટે પ્રેમ, પ્રેમ લવ ઇઝ બ્લાઇન્ડ, લવ ઇઝ વેલી. પ્રેમ જોઈ જીવનને. તમે રાત્રે 12 વાગે તમારી શેરીમાં નીકળો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂંછડી ન હલાવે, દરિયામાં પડીને મરી જવું જોઈએ, કારણ કે પ્રેમ શું કહેવાય ને તમને ખબર જ નથી. આ પ્રેમ, આ કથા સાંભળ્યા પછી પરિવર્તન આવવું જોઈએ. જેમ દૂધમાં છાશ નાખ્યા પછી પરિવર્તન આવે, બી વાવ્યા પછી એમાં પરિવર્તન આવે. પરિવર્તન એ જગતનો સ્થિર ક્રમ છે, અને પરિવર્તન પરિપક્વતા સુધી લઈ જાય, શાશ્વત સ્થિતિ લઈ જાય, એ શિક્ષિત થઈ જવાય, દીક્ષિત થઈ જવાય, સુરક્ષિત થઈ જવાય. પરિવર્તન. આ કથા સાંભળ્યા પછી વહુને સાસુ પ્રત્યે સેવાનો ભાવ જાગૃત ન થાય, વહુને સાસુમાં બા ન દેવાય દેખાય, તો વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી. આ ગધા મજૂરી કહેવાય, આનો કોઈ અર્થ. આ કથા સાંભળ્યા પછી નાના ભાઈ ઉપર મોટા ભાઈને પ્રેમ ન વરસે, અને નાના ભાઈને મોટા ભાઈ પ્રત્યે આદરભાવ જાગૃત ન થાય, તો આ બધું બેકાર છે. પરિવર્તન હોવું જ જોઈએ. ઉત્તરકાંડની અંદર ભગવાન ભરતજી એમ વિયોગ વિષાદ કરે, એવો પરિતાપ કરે. રહે હું એક દિન અવધિ અધારા, સમુજત મન દુઃખ ભાય હું અપારા, કારણ કબર નાથ નહીં આયો, જાન કુટિલ મોહ બિસરાયો. દુશાસન કોઈ દિવસ ફાવે જ નહીં. જ્યાં અનુશાસન હોય ત્યાં દુશાસન કઈ કરી શકતો નથી. મારી બાજુમાં બેઠેલા મારા પરમાત્મીય, જે કૂચા પરિવારના સદગુરુ છે, જેની એક દિવ્ય પરંપરા છે, એ કાળુભારના કિનારે હનુમાનદાસ બાપુ એ અંદરથી જાગૃત થયેલો પુરુષ, અંદરથી વિરક્ત થયેલો પુરુષ, એની આ દિવ્ય પરંપરા. મહંત બિરાજમાન છે બાપુ, જેની ઉપર રામકિશોરી દાસ બાપુની કૃપા, જેની સાથે મારે પણ આત્મીય સંબંધ હતો, એ નાતે હું આવ્યો છું. છેલ્લે એક નાની વાત કરીને દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. 3 તારીખે જો આવવાની ફરજ પડશે બાપુ કહેશે તો પાછો 3 તારીખે, કારણ કે મેં 3 તારીખ આપી હતી, પણ બાપુ કે આજ તો આવવું જ પડશે, નહીંતર અમારે બેને બીજી જગ્યાએ જવાનું હતું, પણ અહીંયા ચા પી ના આવતા રહે છે. કૂચા પરિવારના કૂચામાં રસ પૂરવા માટે, કૂચા પરિવારના કૂચામાં રસ પૂરવા માટે, હરી રસ સો મેરે ભાઈ પીવે સો અમર હો જાય, આ હરિરસ પીવા માટે થઈ આ બધા બેઠા છે, અહીં આવ્યા છો. ધર્મ એ પ્રવાહી સ્થિતિ છે. સૂર્યનું પ્રકાશવું એ ધર્મ છે. આ ગ્રંથ તમને મને ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, પ્રકાશ તરફ લઈ જાય. આ પારાયણ સત્યપરાયણ થવા માટે છે. આ પોથી પંથ માટે છે. તમારા માટે એક માર્ગ પ્રશસ્ત કરી દે છે. મહાજના મહાભારતમાં વનપર્વમાં આવે, ક પંથા ક દિશા, દ્રષ્ટિ કઈ દિશા કઈ, મહાજના પુરુષા એને ગંદા, જે મા જગ્યાએ મહાપુરુષો ચાલ્યા છે માર્ગ, દિશા અને દ્રષ્ટિ સંતો પાસે હોય છે. વર્કશોપની બસમાં બેસી જાઓ, શું થાય અહીંયા ઉતારે, કાંઈ વળે નહીં, પણ જેની પાસે હેતુ છે એની ગતિ જ પ્રગતિમાં પરિણામતી હોય છે. માટે માતાઓને મારી ઘરબદ્ધ પ્રાર્થના. હું 68 વર્ષનો છું, 68 રનિંગ. મેં કોઈ દિવસ પાણીપુરી ભૂંગળા કે બટેટા ખાતા હોય તો અમારા મા બાપમાં ફેર હોય, નેવર પોસિબલ એટ બોલ. હજી હું 10 શેર દૂધ પી જાઉં. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, કંસની નીચતા આસુરી વૃત્તિને ખાત્મો બોલાવી દેવા માટે શ્વેત ક્રાંતિ છે. કૃષ્ણ ચરિત્ર એ કંસની વિચારધારાનો ખાત્મો બોલાવી દેવો. એટલા માટે માખણ જાય નહીં બહાર, દૂધ બહાર જાય નહીં, પોતાની પ્રજા મસલ્સ પાવર,
માઇન્ડ પાવર મની પાવર ની 80-80 આ બે હાથમાં હોય તો કોઈ પણ પ્રજાનું પ્રગતિમાં પહેલું છે. જ્ઞાનવાન મનુષ્યને આગળ હાલવા દો એની પાસે દિશાન દ્રષ્ટિ હોય છે. બલવાન મનુષ્યને પાછળ રાખો એટલે એક અંદરથી બારો નીકળે નહીં, બહારથી અંદર કોઈ ઘા કરે નહીં. અને ધનવાનને વચ્ચે ચલાવો એટલે બે કંપની કોરી કાટ હોય છે અને આપ્યા કરે, આખો સમાજ ચેનલાઈઝ થયા કરે. એટલે માતાઓ આ તમારે જ્યાંથી શીખવા જેવું છે. પુષ્વન સંસ્કાર, ગર્ભના સંસ્કાર, અમે એ સંસ્કાર લઈને આવ્યા છીએ. અમે અમારી બાને ધાવીને મોટા થયા છીએ. છેલ્લે એક દ્રષ્ટાંત આપી, મારો વખત પૂરું કરું છે ને, મારું એક દ્રષ્ટાંત આપી, મારું વખત સમાપ્ત કરું. આ શ્રદ્ધા અને વિશ્વાસનો ગ્રંથ છે. આ ગ્રંથ તમારા મારા જીવનની અંદર ઉતરે. શું કીધું? તો માતાઓને મારી કરબદ્ધ પ્રાર્થના છે, અહીં યુવાન મિત્રોને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે. શ્વેત ક્રાંતિ, ખાતા શીખડાવશે, પીતા શીખડાવશે, જીવતા શીખડાવશે, પ્રેમ કરતા શીખડાવશે, નિર્વ્યસની જીવન બનશે. કુચ્ચા પરિવારની એક પણ વ્યક્તિ એવી ન રહેવી જોઈએ કે જેના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, પ્રેમના ફુવારા ફૂટતા હોય, એવું જીવન બનાવવાની જરૂર છે. સંસ્કારનું એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. એકવાર એક હંસ પાણીના કિનારે ગયું. હંસને સવારમાં તરસ લાગે, ઘોડાને, હાવસને. આ મારો પ્રેક્ટિકલ અનુભવ તમને કદાચ. હંસ જોવું હોય તો ભુવનેશ્વર પાસે મોટું કાનન વન છે, એશિયા ખંડનું મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય, અહીંયા હંસ છે. જોવા જવું હોય તો પ્રાણી સંગ્રહાલય. હંસ પાણી પીવા ગયું તો હંસની નજર ગઈ પાણીમાં, એક ઉંદર પડી ગયેલું. પૂહ મીનાની કાચિલ ઠંડી, ઉંદર પાણીની ઠંડીના કારણે ઘોલું વળી ગયેલું, કોકડું. એટલે હંસે વિચાર કર્યો કે હું પછી પાણી પીશ. ઉંદરને બહાર કાઢ્યું અને પોતાની પાંખની બખમાં રાખ્યું. ગરમાવો મળ્યો થોડીક વાર એટલે ઉંદરે ઉંદરકામાં શરૂ કરી દીધા. ઓલાની પાંખ કાપવાનું શરૂ કરી દીધું. હંસની પાંખ કાપી નાખીને પડી ગઈ હેઠી. તો એ તો ખાડામાં બેઠો બેઠો ખાતો જ તે પાંખ. આંખમાં આંસુ આવી ગયા હંસના. આમ એક રવુ બાપુ જેવા મહાત્મા બેઠા છે, એ કે કેમ રોવા માંડ્યો? તને ખબર નથી, તુજે પતા નહીં થાય ચૂહા યાર ચૂહા ક્યાં કરે, તુને એસી ગલતી ક્યો કરી દીયા? અબ પંખ ગવા દી, અબ રો રહા હૈ ક્યા, એ અશ્રુધારા બહાર હૈ. કે એવું નથી બાપુ, પાંખ ગઈ એટલે આંખમાં આંસુ નથી. તો કે હું હંસલીનું બચ્ચું છું, મારી બાના પેટમાં હતું ને ત્યારે મારી બા એમ કીધા કરતી કે બેટા આપણી ઓળખાણ વિવેક છે, બેટા આપણી ઓળખાણ વિવેક છે. એટલા માટે મેં મારી તરસ ગૌણ ગણી, વિવેકને પ્રધાનતા આપી, આના જીવનને પ્રધાનતા આપી, આને બચાવીને બહાર કાઢ્યો, પાંખની બખમાં રાખ્યો, પાંખ જતી રહી. આ પાંખના ભોગે હું મારી બાના ગર્ભના સંસ્કારને જીવંત રાખી શક્યો ને, એના હર્ષના આંસુ મારી આંખમાં છે. એટલા માટે હું રડું છું. એટલા માટે આ દિવ્ય ગ્રંથ તમને મને એક શ્રવણ કરવા મળશે, પ્રાપ્ત કરવા મળશે, તમારું મારું પરમ સૌભાગ્ય છે. હનુમાનદાસ બાબુની એક વાત કહેવી હતી પણ હવે સમયના અભાવે. આ રવુ બાપુ હાવ નાના હતા, જાહેરમાં જ કહું, કેમ બાપુ વાંધો નહીં. રવુ બાપુ જન્મજાત તીવ્ર વૈરાગથી જ, એટલે હું એમને વર્ષોથી ઓળખું છું. એટલે આખા બનાવ એક સત્ય ઘટના કહી દઉં. હનુમાનદાસ બાપુ અમારા આશ્રમમાં આવે, ધોળાક રોડ ઉપર મારો કેશવાનંદ સંન્યાસ આશ્રમ છે. હનુમાનદાસ બાપુ ઘોડા ઉપર આવે, ક્યારેક બિરજી સાફો જમાવટે હોનાના હાર બાર પહેરાવે, મોતી હોય, તલવાર હોય. આપણે એમ કહીએ બાપુ કા આ શું કર્યું? મને કે વાલા પૈણીવા જ આવતું, એટલે તમે ગુંડો ખોટો અરજ કરતા નહીં, સુરતાની વાત છે. તો એ કે લગ્ન કરો, વળતા થોડીક વાર થઈને આવ્યો તો ઘોડા ઉપર દિગંબર, કાંઈ ન હોય, બધું ફાવ. મેં કીધું કેમ થયું બાબુ? એ કે વાલા ન ફાયું, હો આ ન ફાયું ગાળો. એ ઘોડું આશ્રમમાં શિવલિંગ આરે બાંધે. હવે સમજવા જઈએ, જ્યારે જ્યારે હનુમાનદાસ બાપુ આવે બાબુ, ત્યારે ઘોડું શિવલિંગ આરે બાંધે. હું એક દાણ હનુમાનદાસ બાપુને કીધું, બાપુ કીધું આ ઘોડું શિવલિંગ અરે ટેવાળાતું હોય છે. પંચાળની ભાષામાં ઘોડું થોડીક વાર હતું બાંધે ને એને ટેવાલ્યું કહેવાય. હું મૂળ છું ઠાંગાનો, પંચાળનો, એટલે મારી ભાષા એ ઘોડું ટેવાલ્યું ને. મેં કીધું બાપુ ઘોડું વાલા તારે દેખી ન થવું હોય, 84 ફેરામાં પાછું ન આવવું હોય, ભૂખે ન મરવું હોય, કઠણાઈ ન ભોગવવી હોય, તો તારું ઘોડું અહીં શિવલિંગ અરે ટેવાળી ગયો. મેં કીધું પણ બાપુ ખીલો થોડો છે, આ તો શિવલિંગ છે, આ પ્રતિષ્ઠા કરેલું, યજ્ઞ યાગાદિક કર્યો હોય, બ્રાહ્મણોએ કર્યો, સંતોએ ધર્મસભા કર્યો હોય, શિષ્ય સેવક આની ઉપર કેટલી વાર રુદ્રાભિષેક થયા હોય. અને આ એ કે વાલા એ બધું જે થયું હોય પણ તારું ઘોડું આ ટેવાળીએ. મેં કા મન કે હું કાળું ફારમાંથી નીકળું ને આશ્રમમાંથી, ઘોડાને ચોકડું ચડાવું, લગામ મારા હાથમાં હોય, એટલે સંગ્રામ હું ચિતરી જાઉં, આ ઘોડું ધોળા જ આવે, ઉમરાળા દોડવા ન જતું રહે, લગામ મારા હાથમાં. એટલે અહીં આવું માથે હોઉં ને આવું દીધું, હું કહું એમાં ઘોડું કરે, પણ હેઠે ઉતરું ને ત્યારે જીવનું ઘોડું શિવને સોંપી દેવું, નકર આની ઉપર બીજા કેટલાય અહવાર થઈ જાય,
ઠાર મારી નાખે એટલા માટે ધ્યાન રાખજે ફેંકાય જાય એમ. આ બધા એવા ખેપિયા છે, એવા ફરિશ્તા છે, એવી પ્રેમની દેશી હિસાબવાળી દેશી બ્રહ્મસૂત્રવાળી જ્ઞાન ગ્રંથિવાળા સંતો છે કુચા પરિવારના સદગુરુ મારા પરમ આત્મીય એવમ શ્રદ્ધેય છે. એના પ્રત્યેનો મારો સદભાવ છે અને મને એને કીધું, મને કે તમારે ગમે એમ થાય આજ તો આવવું જ પડશે એમના અતિ આગ્રહ સ્નેહના કારણે. અને ખરેક પરિવાર પ્રત્યે અમારા ડૉક્ટર વાણાકી છે, મારો સેવક છે, અહીં બેઠો છે અમે એમડી પ્રીડિયાટ્રિક, તો એ પણ આવ્યો છે. તો કહેવાનું તાત્પર્ય રઘુબાપુના પ્રેમ અને આગ્રહના કારણે આવ્યો છું. આપ આ કથા સાંભળજો, કથા જીવનની અંદર ઉતારજો. તમે કથામાં બેસો એમ નહીં, તમારામાં કથા બેસવા દો એટલે તમારા જીવનનું મંગલાચરણ શરૂ થઈ જાય. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે એમ સંકલ્પ લઈને બેસજો તો માનવ જીવનનું પરમ ગતિ. એવો સંકલ્પ તન્મે મનઃ, રુદ્રીના અષ્ટાધ્યાય રુદ્રીમાં તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. તો તમે એનું કથા સાંભળી, સમય ઘણો થઈ ગયો છે, આપે શાંતિથી સાંભળ્યો એ બદલ ધન્યવાદ. અહીંયા રઘુબાપુ, અન્ય સંતો, પૂજ્ય શ્રીચરણ, ભૂરી ભૂરી નમસ્કાર કથાના વક્તા મહોદય, જે એની ઉપર એક મહાન દિગ્ગજ પુરુષ, એક મહાન શ્રેષ્ઠ, જેમનાથી હું વ્યક્તિગત પરિચિત હતો, જેમનાથી જેના જીવનનો મને વ્યક્તિગત ખ્યાલ છે, એવા પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણે પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ ના જીવનથી અતિ નજીક હતો. ઘણા વર્ષો પૂર્વેની વાત છે, સુમારે 48 વર્ષ પૂર્વેની, ત્યારથી મને ખ્યાલ. અને આજ ફરી એક મોકો મળ્યો કે એમાં એક તેજોમય દ્રષ્ટિ થયેલી હું એવું એક વ્યક્તિત્વ તમને કથા સંભળાવશે, કાનથી પીરસશે, કાનથી ખાજો, આ વાણીથી પીરસશે, તમારું મંગલ થઈ જશે. એ જ અભ્યર્થના છે, મારી વાણીને વિરામ આપું છું. કૃષ્ણચંદ્ર ભગવાન કી. આપનો ખૂબ ખૂબ આભાર, જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. કબીર સાહેબે એક વાક્ય બહુ સરસ કીધું, એક વાક્ય કહી અને હું શ્રદ્ધેય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજીને આપણે સાંભળવા માટે આતુર છીએ. કબીર સાહેબ એમ કીધું કે કબીરા ઇસ સંસાર મે તીન ચીજ હે સાર, ત્રણ જ વસ્તુ સાર રૂપ છે, સંતનો સમાગમ, સંત સમાગમ, હરિની કથા ઓર નિસ્દિન પરઉપકાર. તો આ 7 દિવસ આપણે 3 જ કામ કરવાના છે, સંતનો સમાગમ, હરિની કથા સાંભળવી છે, અને જે કાંઈ થઈ શકે આપણાથી એ બીજા માર ઉપર ઉપકાર કરવાની ભાવનાથી કાર્ય કરવાનું છે. હું વિનંતી કરું વ્યાસજીને કે અમને જ્ઞાન ગંગાની અંદર ડૂબકી મરાવી અમારા આ માનવ જીવનને, આ લોક તો સુધર્યું છે પણ આવતો ભાવ પણ સુધરી જાય, આવી જ્ઞાન ગંગા વહાવો અને અમને સૌને પવિત્ર કરો. શ્રદ્ધેય દીપકભાઈ શાસ્ત્રીજી.